તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. વર્તમાન પરિસ્થિતિ કોરોના મહામારી અન્વયે સાવચેતીના ભાગરૂપે સરકારશ્રી દ્વારા રસીકરણ અભિયાન ચલાવવામાં આવે છે, જે અન્વયે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાની મહાદેવપુરા ડાભલા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી દિલીપસિંહ પ્રવીણસિંહ વિઓલ દ્વારા રસીકરણ અભિયાન જાગૃતિ માટે થઈને નાનકડો પ્રયત્ન કરવામાં આવ્યો, જેમાં દિલીપસિંહે પોતાની જ ગાડીના પાછળના ભાગે રસીકરણ જાગૃતિ રથ એવું બેનર લગાવી ગામ અને શહેરમાં સોસાયટી શેરી અને મહોલ્લામાં જે લોકોએ હજુ સુધી રસી મુકાવેલ નથી તેમને રસી શા માટે લેવી જોઈએ, રસીકરણ અભિયાનમાં જોડાઈ આપણે કેવી રીતે સરકારને મદદરૂપ થઈ શકીએ તે માટે જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. રસીકરણ માટે થઈને લોકોમાં રહેલી અંધશ્રદ્ધાને દૂર કરવા માટેના પ્રયત્નો પણ કરતા રહેલા છે. આમ એક શિક્ષક સમાજ અને રાષ્ટ્રના ઘડતરમાં શિક્ષણની સાથે સાથે કેવી રીતે પોતાનું યોગદાન આપી શકે છે તે આપણને અહીં દિલીપસિંહના કાર્ય થકી જોવા મળે છે. બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ રમેશ સત્યની સાથે. પણ તમને બધાને ખાલી એટલા માટે સમજાવવા આવ્યો છું કે હાલની કોરોના મહામારી ચાલે છે, પણ આ કોરોના મહામારીની અંદર એની દવા હજી સુધી શોધાઈ નહીં, આપણને બધાને ખબર છે. એની દવા જો કોઈ હોય તો તે હાલ એક જ છે, અને તે એટલે વેક્સિન, એટલે કે રસી. જો આપણે બધા રસી મુકાઈશું તો આપણા શરીરની અંદર કોરોના જ્યારે થાય ને ત્યારે એ કોરોના સામે લડવા માટેની એક શક્તિ ઊભી થશે, એટલે શક્તિ ઊભી કરવી એ જ એક પ્રકારની દવા છે. બાકી હાલ કોરોનાની બીજી કોઈ દવા નહીં. પહેલાં વેવની અંદર થોડી ઓછી અસર હતી, આપણે કોરોનાથી ડરતા નહોતા પહેલાં વેવની અંદર, એટલે કે પહેલી લહેર આવી. એમાં બીજી લહેર એવી આવી કે જેની અંદર આપણે બધાએ જોયું કે દરેકના ઘેર અથવા તો દરેકના સગા સંબંધીમાં કોઈ ના કોઈ મરી ગયું અને કોઈ ના કોઈ સ્વજન ગુમાયું. પછી બધાને ખબર પડી ખાલી રસીનું કેટલું મહત્વ. ઘણી વખત રસીની સાથે અંધશ્રદ્ધા જોડાયેલી હોય, એટલે બધા એમ કહે કે રસી લેવાથી આવું થાય ને પેલું થાય ને, રસી લેવાથી કશું ના થાય. રસી એક પ્રકારની દવા છે, અને જેમ આપણે આપણા બાળકોને, આપણા ઘરે નાનું બાળક હોય અને પોલિયોની રસી પાઈએ તો એક દાડો એને તાવ આવી જતો હતો, એવું આપણને પણ થાય. તો રસી લેવાથી તાવ આવે એ કોઈ નવી વાત નથી, એ આપણા શરીરની અંદર જ્યારે રસીની દવા જાય છે રસી રૂપે ત્યારે થોડોક ફેરફાર આવે, એટલે એ દિવસ પૂરતો આપણને કદાચ તાવ પણ આવે, પણ એ તાવથી ડરી જઈ અને રસી ના લઈએ એવું કરવાનું નહીં. મેં પણ લીધી ને મારા ઘરવાળાને પણ લેવડાવી, મારા સગા સંબંધીને પણ લેવડાવી, કારણ કે રસી એક આપણા માટે હાલ આ કોરોના સામે લડવા માટેનું એક હથિયાર, એટલા માટે પહેલું સુખ તે જાતે ન રહે. જો આપણે સ્વસ્થ હશું ને તો આપણું ઘર, આજે દાખલા તરીકે તમે બહેનો છો, તમે ઘરમાં જો મોદો પડશો કે તમને કંઈ પણ તકલીફ થાય તો આખું ઘર ઊભું થઈ જાય, બરાબર. એટલે આપણે આપણા શરીરની ચિંતા કરજો. અત્યાર સુધી એવું હતું કે આ બધી તકલીફ, આ બધી રજીસ્ટ્રેશન કરાવવું પડતું હતું, મોબાઈલ નંબર આપવો પડતો હતો અને એમાં પાછો પેલો ઓટીપી આવતો હતો, એ બધું હતું. હવે એ બધી જફા બધી સરકારે કાઢી નાખી. હવે અત્યારે તમારે શું કરવાનું, તો જે તે પીએસસી સીએસસી સેન્ટર ઉપર જઈને ઊભું રહેવાનું, ઊભા રહે એટલે તમે કહો કે ભાઈ હું આજે ગયા રહ્યા મારે રસી લેવાની. જો તમે 18 વર્ષથી તે 45 વર્ષમાં અથવા તો એનાથી મોટી ઉંમરમાં આવતા હશો તો તરત જ તમને હેરાય, તો તમારો મોબાઈલમાં નોંધશી, કોમ્પ્યુટરમાં નોંધશી, તમારું આધાર કાર્ડ સાથે લેતું જવાનું, તેના આધારે તમારું નોંધી દેશે અને તે એટ અ ટાઈમ તમને રસી આપી દેશે. એમાં બે પ્રકારની રસી હોય છે, કોવેક્સિન અને કોવિશિલ્ડ. જો કોવેક્સિન રસી આપું તો એનો સમયગાળો જે છે એ થોડો ઓછો હોય અને કોવિશિલ્ડનો સમયગાળો થોડો વધારે છે, એટલે એ 84 દિવસે આવતી હોય, પેલી 28 દિવસે હતી. તો આપણો પછી બીજો ડોઝ ક્યારે લેવા જવાનો, તો આપણને ખબર હોય ભાઈ હું લઈ આવી હતી પહેલી, હવે 28 દાડા થયા, 84 દાડા થયા, લાવો હવે બીજો ડોઝ લઈએ. તો એનાથી તમારો એક ઇમ્યુનિટી પાવર સારો થશે, તમે સ્વસ્થ રહેશો, કદાચ કોરોના તમને આવશે, બીમાર પડશો, તોય જે મરી જવાનું પ્રમાણ એ રસી લેવાવાળા લોકોમાં બહુ ઓછું હતું. જેને રસી લીધી હતી ને એ મરી નહીં ગયા, હા કદાચ મોઢા પડ્યા, એ સાજાથી ઘેર આવ્યા. એટલે આપણે જાતે પણ જાગૃત બનીએ અને આપણે આજુબાજુને પણ કહીએ ભાઈ રસી લેવાથી કંઈ કંઈ નુકસાન નહીં, બિલકુલ નુકસાન નહીં આપણને, અને સરકાર ફ્રીમાં આલે હાલ. પહેલાં સરકારને ફ્રીમાં જ્યારે આલી ત્યારે કોઈ લેવા તૈયાર નહોતું, હવે અત્યારે હાલ લોકો પૈસા આપીને લેવા તૈયાર, પણ અત્યારે હાલ રસી મળતી નહીં એવી રીતે. તો આપણે બધાએ આવી રીતે ગવર્મેન્ટ જ્યારે ફ્રી આપતી હોય તો ત્યાં જઈ અને લઈ આવીએ રસી. બસ આટલો સંદેશ આપવા માટે તમને આવ્યો અને ખાસ તો મળવા આવ્યો, બરાબર ને?